રાજકોટની ભાદર નદીમાં ખનીજ માફિયાઓ બેફામ. પાટણ વાવના ભોળા ગામેથી વધુ એક ખનીજ ચોરી ઝડપાઈ. સૌરાષ્ટ્રની મોટી નદીમાં ગળના પામતી રાજકોટ જિલ્લાની ભાદર નદી રેતી ચોરી કરતા ખનીજ માફિયાઓ માટે જાણે સ્વર્ગ બની હોય તેમ અવારનવાર રેતી ચોરી કરતા ખનીજ માફિયાઓ પોલીસના હાથે રંગે હાથ ઝડપાયેલા હોવાના કિસ્સાઓ ઉજાગર થયા છે. જસદણથી ગોંડલ, જેતપુર, ધોરાજી, ઉપલેટા સહિતના પંથકમાંથી પસાર થતી નદીમાં કરોડોની રેતીની ખનીજ ચોરી થતી હોવાના કિસ્સાઓમાં સામે આવ્યા છે. તેમ છતાં રાજ્યનું ખનીજ ખાતું કુંભકર્ણની નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. વાત કરીએ રેતીની ખનીજ ચોરીની તો તાજેતરમાં જ ધોરાજી, ઉપલેટા, ગોંડલ સહિત પંથકમાંથી રેતીની ખનીજ ચોરીના કિસ્સાઓ ઝડપાયાનું સામે આવ્યું છે. આવા જ કિસ્સાઓની હજુ સાંઈ સુકાઈ નથી. ત્યાં જ ધોરાજી પાટણવાવના ભોળા ગામથી ભાદર નદીના પાટણવાવ પોલીસે છાપો મારીને રેતીનું ખનન કરતા એક હિટાચી મશીન, રેતી ભરેલ બે ડમ્પરો મળીને કુલ ₹45 લાખનો મુદ્દામાલ ઝડપ કર્યો હતો, જ્યારે અન્ય બે ડમ્પર ચાલકો ફરાર થઈ જવા પામ્યા હતા. આ બનાવમાં પોલીસે ખનીજની ચોરી કરતા પરેશ ભીમજીભાઈ ડોબરિયા રહે જૂનાગઢ નામના શખ્સને ઝડપી પાડ્યો હતો, જ્યારે ગોવિંદભાઈ ભારાઈ નામનો શખ્સ ફરાર થઈ જવા પામ્યો હતો, જેમને લઈને પાટણવાવ પોલીસે લાખોના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડીને ફરાર આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. રાજકોટની ભાદર નદીમાં વારંવાર પોલીસ દ્વારા કરોડોની ખનીજ ચોરીના કિસ્સાઓ ઝડપી પાડવામાં આવે છે, તેમ છતાં ખાણ ખનીજ ખાતાના અધિકારીઓ ખનીજ માફિયાની સામે કેમ લાલ આંખ કરતું ન હોવાથી અનેક સવાલ ઉઠવા પામ્યા. ગઈ તારીખ 25ના રોજ ભોળા ગામ નજીક આવેલ ભાદર નદીમાં અમુક ઈસમો ગેરકાયદેસર રીતે રેતી ખનન કરી રહ્યા હોય વગેરે મતલબની હકીકત મળતા અમે જાતે જઈ અને ત્યાં રેડ કરતા ત્યાં પરેશભાઈ ભીમજીભાઈ ડોબરિયા જે જૂનાગઢનો રહેવાસી છે તથા અન્ય એક ઈસમ ગોવિંદભાઈ ભારાઈ આ બંને મળી હિટાચી ભાડેથી રાખી અને જુદી જુદી જગ્યાએથી ડમ્પરો બોલાવી અને રેતી ગેરકાયદેસર રીતે ચોરી કરી રહ્યા હતા. સદર રેડ દરમિયાન પરેશભાઈ જગ્યા ઉપરથી પકડી પાડવામાં આવેલ, ત્યારે ગોવિંદ ભારાઈ નામનો ઈસમ પોલીસને જોઈ અને ત્યાંથી નાસી ગયેલા હતો તથા અન્ય બે ડમ્પરો પણ ત્યાંથી નાસી ગયેલા હતા. જ્યારે ગુનાના કામે સદર જગ્યા ઉપરથી એક આરોપી પરેશભાઈ તથા એક હિટાચી તથા એક ડમ્પર રેતી ભરેલું તથા એક ડમ્પર ખાલી આવી રીતે મુદ્દામાલ સદર જગ્યા ઉપરથી જપ્ત કરવામાં આવેલ છે તથા પકડાયેલ તથા નાસી ગયેલ આરોપી તથા વાહનો વિરુદ્ધ પાટણમાં પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીના ગુનાના કામે અટક કરેલ છે તથા અન્ય નાસી ગયેલ આરોપી વિરુદ્ધ આરોપીઓને પકડી પાડવા માટે હાલ તજવીજ ચાલુ છે અને સદર ગુનાના કામે કુલે 40 લાખ રૂપિયા ઉપરનો મુદ્દામાલ, હિટાચી તથા વાહનો ગુનાના કામે કબજે કરેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે. અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ, ધોરાજી.